અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. માળિયાહાટીના તાલુકાના જુથળ ગામે દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા ગામ લોકો દ્વારા સ્વેચ્છાએ લોકડાઉનનો નિર્ણય સપ્તાહમાં 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. માળિયાહાટીના તાલુકાના જુથળ ગામે દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતો જઈ રહ્યો છે, જેથી સ્વેચ્છાએ લોકડાઉન કર્યાનો નિર્ણય સપ્તાહમાં 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યો છે. સરપંચ ત્રિકમભાઈ કનેરિયાએ ગામ લોકોના સાથ સહકારથી સપ્તાહના 3 દિવસ જડબેશ લાખ બંધ અને 4 દિવસ અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખવાનું નક્કી કર્યું છે. બેઠકમાં ત્રિકમભાઈ કનેરિયા, વસરામભાઈ ઝોરા, સુરેશભાઈ કાગડા, જમનભાઈ કણસાગરા, દીપકભાઈ સોદરવા, મહેશભાઈ કાથડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ગામ લોકોને લોકડાઉન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, જેમાં રવિવાર, સોમવાર અને મંગળવાર આખો દિવસ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે, જ્યારે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આમ 4 દિવસોમાં સવારે 7-11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનું ગામ લોકોને પાલન કરવા અપીલ કરી હતી. લોકોને જાહેર કરું છું કે વધુ કોરોના કેસ આવતા લોકડાઉન કરવાની સ્વૈચ્છિક આપણે ફરજ બજાવવાની છે. તો આજને કાલ જેને માલ લેવો લઈએ, રવિ સોમ ને મંગળ સ્વયંભૂ આખું ગામ બંધ રાખવાનું છે, કોઈ આવું જવું કરવાનું નહીં, અને જે કોઈ કરશે તો 1000 રૂપિયા દંડ લેવામાં આવશે. રમેશ કારિયા, D9 ન્યૂઝ, માળિયાહાટીના.